માંડવીના પીએસઆઈ દ્વારા શખ્સને ઢોરમાર મરાતા તેની હાલત વધુ ગંભીર થઈ જવાથી ભુજની જીકેમાં ખસેડાયો. માંડવીમાં ચોરીના બનાવમાં ધર્મેશ ઉર્ફે રામજીભાઈ ટાંક અગાઉ ચોરીના કેસમાં પકડાયો હતો. આ ચોરીનો માલ ઓસમાન હુસેન કુંભાર પાસે રાખવામાં આવેલ હતો. ત્યારબાદ ધર્મેશ આ બધો માલ ઓસમાન હુસેન પાસેથી પાછો લઈ ગયો હતો. આ બાબતમાં માંડવી પોલીસ પીએસઆઈ આરસી ગોહિલ દ્વારા ઓસમાનભાઈને ધોકા વડે ઢોરમાર મરાયો હતો, જેથી ઓસમાનભાઈ ત્યાં પોલીસ સ્ટેશનમાં જ બેહોશ થઈ ગયા હતા અને ઓસમાનભાઈની હાલત વધુ ગંભીર થતા ભુજની જીકે જનરલમાં ખસેડવામાં આવ્યા હતા. અગાઉ પણ આ પીએસઆઈ આરસી ગોહિલ પર માર મારવાના બનાવમાં 5 ગુના નોંધાયેલ છે. તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં. શું બનાવ બન્યો આજે? બનાવ યુટ્યુબ જ જોવા થઈ ગયો હતો. માં ચોકો લઈ ગયો હતો માનવીમાં. હા, મારા ઘરે ઘણી ઘણી પોલીસ આવતી હતી. બરાબર છે. જોવા ગયો હું તો રજૂ થઈ જતા મારા ખોટો આરોપ નાખ્યો હતો. પછી હું મને લોકો મગજમાં ખુલ્લામાં માર્યો. મને કે તું એમ જ જ્યારે નમસ્કાર ચોરી કબૂલ કર તે બીજી બીજી વાત જ જેથી મારે ઘર બેહોશ થઈ ગઈ તેથી મારે મને નમસ્કાર ચોરી જ કબૂલ કરું છું. ભાઈ મારા સાહેબ હું મહેરબાની કરું મારા કામે નથી આવું વસ્તુ આવું નથી હું ચોરીની વસ્તુ કરતો નથી. હું ગરીબ માણસ છું. હું મજૂરી કમાઈને ખાતો આ ભૂલ થઈ ગઈ એને વસ્તુ મારા કામે રાખી ગઈ અને પાછી એને છૂટું થઈ લઈ લીધી વસ્તુ. બરાબર. એ બીજી એક જ વાત તું નમસ્કારની ચોરી જ કબૂલ કર બીજી વાત જ મૂકી છે. પોતે હાલે ગયો સાહેબ બેહોશ થઈ ગયો ત્યાં મને કોઈ પૂછા નહીં કરી. મારો છોકરો બેઠો હતો મારા છોકરા લાલ પાડી હું છે બાપા હું તો મને લોકો ચક્કર ચડે છે મગજ બી કર્યો મને ગમે બહાર કાઢશે બહાર નું કાઢે છોરો પછી મારા એક પુરુષ જાદુ હતો એને ડ્રાઈવર એને પૂછી ગયા મારા બાપને કે લઈ ગયા દવાખાને મારા બાપ કાંઈક થઈ ગયા હતા તો હું તો હું પોલીસ ચોકડી ડાયો ચોખાઈ નથી એમને ચોખ્ખું જોઈ દીધી કીધી. હા અરે હા મારે કોઈ માન માન લઈએ 15 જણ પોલીસ આગળની તમારી માંગ શું રહેશે? આગળ માંગે છે મારે કોઈ મને તકલીફ ન થઈ મને. બરાબર. પોલીસ ખોટી રીતે તમને હેરાન ન કરે મારે ઘરવાળાને કહીને હેરાન ન કરે મને. તમને બીક લાગે પોલીસની કોઈ પાછળથી બીક તો લાગે મારા બાપ બીક તો લાગે મારવામાં પોલીસનું નામ શું હતું તમારે? ભોલ સાહેબ.